તો જૂનાગઢ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની આગામી 31 જુલાઈના રોજ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે ફરી ચૂંટણી માટે મનપા ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે જૂનાગઢ મનપાની ચૂંટણી સમયસર થશે અને ચૂંટણી બાબતે અમે સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા છીએ, તેમજ વર્તમાન બોડીના શાસનમાં જૂનાગઢમાં અનેક વિકાસના કામો પણ થયા હોવાના દાવા કરાયા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 31 જુલાઈના વર્તમાન બોડીનો કાર્યકાળ પૂરો થયો છે. એટલે તમારા બધાનો મિત્રનો પ્રેમ અવળો છે. પાંચે પાંચ વર્ષ તમે બધાએ ખૂબ સારી રીતે, અમે એવું ઈચ્છીએ કે તમે ઉપરવાળાથી બાપુ જે મોટો કુદરતથી વધારે નસીબમાં દઈને મેળાવો પ્રેમ. એટલે તમારા બધાનો મિત્રનો પ્રેમ અવળો છે. પાંચે પાંચ વર્ષ તમે બધાએ ખૂબ સારી રીતે, અમે એવું ઈચ્છીએ કે તમે કોર્પોરેશનની કાયદેસર જે 31 જુલાઈ પહેલાં મેયર બિહાડી દેવો જોઈએ અને એના માટે અમે થોડાક દિવસ પહેલાં જ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા હતા, મુખ્યમંત્રીશ્રીને. હું પુનિતભાઈ શર્મા, શેર પ્રમુખ, હરેશભાઈ પરસાણા અને અરવિંદભાઈ દંડક. ખાસ કરીને જૂનાગઢે લોકસભાની અંદર જે પરફોર્મન્સ બતાવ્યું આપણા રાજેશભાઈ ચુડાસમા, મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ માટે થઈને આખા દેશને એટલી લાગણી છે ને, સરકારે ખૂબ કામ કરી શકો એવા આજ 2019 થી 2024 સુધીમાં કલ્પના ન કરો એવડા જૂનાગઢની પ્રજાને સુવિધાઓ માટે કામ આપ્યા. 350 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર પાણી પુરવઠા બોર્ડે બહાર પાડી હતી, વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા. એ પછી ભૂપેન્દ્રભાઈ સરકારની અંદર જે રીતે ભવનાથનું ડેવલપમેન્ટ, મિનિ કુંભ મેળો દેવાનો, જૂનાગઢની 350 કરોડ બીજા પાઇપલાઇન જોડવાના, 248 કરોડના જૂનાગઢના વિકાસના કામ, બધા રોડ આવી ગયા, હરેક વોર્ડ આવી ગયા, હરેક ગલીઓ પણ આવી ગઈ, એના કામ અમે લોકસભાની ચૂંટણી પહેલા બહાર પણ પાડી દીધા, વર્ક ઓર્ડર પણ દેવાઈ ગયા છે. હમણાં જ 200 કરોડ રૂપિયાની પાઇપલાઇન જૂનાગઢ શહેરની અંદર, જૂની પાઇપલાઇન કાઢીને નવી પાઇપલાઇનનો ફૂલ ફોર્સથી પાણી આપે એના માટે પણ આપવા માંડે. 85 કરોડ રૂપિયા જે ઓવરબ્રિજ માટે થઈને, એ પણ ટેન્ડર કેન્દ્ર સરકારને ડિઝાઇન પણ એની જ હતી, એનું ટેન્ડર બહાર પડી ગયું, ટેન્ડર ખુલી પણ ગયું, હવે મુખ્યમંત્રીના હાથે અમારે એનું ખાતમુહૂર્ત. ભવરાતનું ડેવલપમેન્ટ જો ઉપરકોટનું 80 કરોડ રૂપિયાના જ 1000 લાખો માણસો આવે છે. આપણી જૂનાગઢની નગરી દાતાર અને ગિરનારની નગરી, નસૈયાની આ નગરી છે અને એમાં પેટ ભરીને સરકારને પ્રેમ છે. જૂનાગઢ પ્રત્યેનો મોદી સાહેબ હતા ત્યારે પણ એનો અવળો પ્રેમ હતો.